નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર વાદના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ભર ઉનાળે અત્યારે ચરોતર પંથકની અંદર જે અત્યારે વરસાદ પડી રહ્યો છે, સવારના સમયે અત્યારે વાગ્યા છે 9 વાગ્યા છે અને આપ જોઈ રહ્યા છો દ્રશ્યો. અત્યારે 7 વાગ્યાથી આ જે વરસાદ છે ત્યાં ચારે બાજુ અત્યારે કાળા ડંબર જેવા જે વાદળો હતા તે વાદળો થઈ ગયા હતા અને અત્યારે ધોધમાર જે વરસાદ છે અચાનક વાતાવરણની અંદર પલટો મારતા અચાનક જે વરસાદ છે તે વરસાદ શરૂ થઈ ગયો છે. આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું ચરોતરવાદના ફેસબુક લાઈનના માધ્યમથી કે જ્યાં અત્યારે એક બાજુ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી ચરોતર પંથકની અંદર ગરમી જે છે તે સતત વધી રહી હતી, ત્યારે બીજી તરફ સવારની જો વાત કરવામાં આવે આજની, તો આજના સમયે સવારથી જ આ જે વરસાદ છે તે વરસાદ ધીમી ધારે પડી રહ્યો હતો. ત્યારબાદ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ચરોતરવાદના ફેસબુક લાઈનના માધ્યમથી. જો આપના વિસ્તારની અંદર જો વરસાદ જેવું અથવા તો માવઠા જેવી જો માવઠું પડી રહ્યું હોય તો ચરોતરવાદના ફેસબુક લાઈનના કોમેન્ટના માધ્યમથી જણાવજો કે જો આપના વિસ્તારની અંદર જો વરસાદ પડી રહ્યો હોય. આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વિદ્યાનગર ખાતેના છે કે ત્યાં અત્યારે અચાનક પલટો આવતા વાતાવરણની અંદર આ જે છે તે વરસાદ પડી રહ્યો છે. આ માવઠાને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે ખેડૂતોનો જે પાક હોય છે તે પાકને ભારે મુશ્કેલી પડતી હોય છે, કારણ કે નુકસાન થવા પામતું હોય છે. તેને લઈને ખેડૂતોની અંદર પણ એક ચિંતાનો માહોલ જે છે તે જોવા મળતો હોય છે. જો આપના વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો હોય તો કોમેન્ટના માધ્યમથી જણાવજો. ખરેખર હજી તો ચોમાસું શરૂ નથી થયું અને એની પહેલાં જ આવા અનેક વખત આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ચરોતરવાદના ફેસબુક લાઈનના માધ્યમથી કે જ્યાં ચરોતર પંથકની અંદર સતત છેલ્લા 2 દિવસથી ગરમીભર્યું જે વાતાવરણ છે તે જોવા મળતું હતું અને આજે સવારના સમયે અચાનક જ વાતાવરણની અંદર પલટો આવતા વરસાદ જેવી એટલે કે ચોમાસા જેવો જે વરસાદ છે તે આજે પડ્યો છે. ચરોતર પંથકની જો વાત કરવામાં આવે તો ગુરુવારના દિવસે જ 41.7 જેટલું જે ડિગ્રી છે તે ગરમાઈ જોવા મળી રહી હતી, જેને પગલે સાંજ સુધીમાં જે બજારો અને માર્ગોની અંદર પણ લોકોની જે ભીડ છે તે જોવા ન મળતી હતી અને અત્યારે જ સવારના સમયે આ જે વરસાદ છે તે અચાનક જ વરસાદ પડ્યો છે અને માવઠું કહી શકાય છે. આ માવઠાને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અચાનક માવઠાને લઈને જે પણ પાક વાવવામાં આવ્યો છે તેને પણ નુકસાનની જે ભીતિ છે તે વર્તાતી હોય છે. ખરેખર એક બાજુ જોવા જઈએ તો હજી તો ચોમાસું શરૂ નથી થયું અને હજી તો ઉનાળાનું જ આ સિઝન છે અને ધીમે ધીમે પણ ડિગ્રી જે છે તાપમાન જે છે ગરમીનું તે પણ ચરોતરની અંદર છેલ્લા 2-3 દિવસથી વધી રહ્યું છે અને ગરમીનું જે પ્રમાણ છે તે પણ વધી રહ્યું છે. ત્યારે અચાનક જ ગરમી વાતાવરણની અંદર પલટો મારતા જ ચારે તરફ આકાશની અંદર કાળા ડંબર જેવા જે વાદળો હતો તે ઘેરાઈ ગયા હતા. ત્યારબાદ જે આ વરસાદ છે તે અચાનક જ વરસાદ પડ્યો છે અને અત્યારે વાગ્યા છે 9:10 જેટલો સમય થયો છે અને ચરોતરની અંદર આ વિદ્યાનગરની જો વાત કરવામાં આવે તો વિદ્યાનગરની અંદર સવારના સમયે આ જે વરસાદ છે તે વરસાદ પડ્યો છે. આ કહી શકાય છે આ માવઠું ક્યાંક ને ક્યાંક અનેક લોકોને મુશ્કેલી અને ચિંતાનો માહોલ પણ બનાવી દેતો હોય છે, કારણ કે અચાનક આવી રીતના ગરમીમાંથી વરસાદ જેવું જે અચાનક પલટો મારે વાતાવરણ ક્યાંક ને ક્યાંક જે માનવી હોય છે જે વ્યક્તિ હોય છે તેને પણ બીમાર થવાની જે સમસ્યા છે તે પણ વીતતી હોય છે. જો આપના વિસ્તારની અંદર વરસાદ જેવી વાતાવરણ જોવા મળતું હોય અથવા તો ધીમી ધારે જે વરસાદ આવતો હોય તો કોમેન્ટના માધ્યમથી જણાવજો જેથી બીજા દર્શક મિત્રોને પણ ખબર પડે.
પાંચ મિનિટ જેટલો જે વરસાદ છે વરસાદ વરસ્યો, તો અત્યારે જે વરસાદ છે આ માવઠું જે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે. ખરેખર ચારે તરફ અત્યારે રોડ પર પણ પાણી જે વહેતા થઈ ગયા છે, એટલું આજે પાંચ મિનિટની અંદર જે વરસાદ છે તે વરસાદ પડ્યો હતો. અત્યારે આકાશની અંદર પણ ખુલ્લું આકાશ થઈ ગયું છે. થોડી વાર પહેલાં ગામડીમાં પડે છે ભાઈ વરસાદ, કૌશોર કુમારની ભાઈ કોમેન્ટ છે, ગામડીની અંદર પણ વરસાદ પડી રહ્યો છે. થોડા સમય પહેલાં જ આ જે વાદળો જે ખુલ્લા હતા ત્યાં અત્યારે કાળા ડંબર જેવા જે વાદળો છે તે વાદળો દેખાતા, અને અત્યારે ચારે તરફ આકાશ જે છે તે અત્યારે ખુલ્લું જોવા મળી રહ્યું છે. ખરેખર કહી શકાય છે કે આ જે વરસાદ પડ્યો તે સૌથી વધુ જો નુકસાની થતી હોય તો ખેડૂતોને પીતી હોય છે, કારણ કે આ ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું હોય છે અચાનક જ આ માવઠું પડવાના કારણે. કારણ કે આપ જોઈ રહ્યા છો કે આ રસ્તા ઉપરના જે અત્યારે રસ્તા ઉપરના જે પાણી છે તે અત્યારે વહેતા થયા છે. બાકરોલ ગેટ પાસે પણ અત્યારે જે વરસાદ છે વરસાદ પડી રહ્યો છે. આણંદની અંદર પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે, આપણા દર્શક મિત્ર કોમેન્ટની અંદર પણ જણાવી રહ્યા છે. ચાવડાપુરાની અંદર પણ વરસાદ છે, એટલે ટૂંકમાં કહી શકાય છે કે સમગ્ર ચરોતર પંથકની અંદર આ સવારના સમયે જે વરસાદ છે માવઠું જે છે તે પડ્યો હતો. જે લોકો નોકરિયાત વર્ગ હોય છે તેઓ સવારના સમયે નોકરી માટે જતા હોય છે, તેમને તો ખબર નથી હોતી કે અચાનક વરસાદ પડવા પડશે, કારણ કે તેઓને પણ ક્યાંક મુશ્કેલી પડી હશે આજના દિવસે, કારણ કે અચાનક જ જે આ વરસાદ છે તે વરસાદ વરસ્યો છે. તેને લઈને તેઓ પણ જે રેગ્યુલર દિવસની અંદર બધાના મનમાં એવું હોય છે કે રેગ્યુલર મનમાં એવું હોય છે કે ઉનાળાની સિઝન છે એટલે તો વરસાદ પડવાની સંભાવના તો નથી, એટલે તમામ લોકો જે હોય છે પોતાના રૂટિન સમયે અને જે રીતે જતા હોય છે તે રીતે જતા ડેઇલી જોતા હોય છે. પરંતુ આજે ક્યાંક જે નોકરિયાત વર્ગ જે છે તેઓને પણ મુશ્કેલી પડી હશે, કારણ કે તેઓ પણ જો રસ્તાની અંદર તેઓ વ્હીકલ લઈને પોતાની કંપની અથવા તો ઘરે જતા હશે તો તેઓ પણ આ સમયની અંદર પલળી ગયા હશે, કારણ કે અચાનક જ જે વરસાદ છે તે વરસાદ ખાબક્યો છે. અને ખરેખર આ જે વરસાદ આવ્યા પછી અત્યારે એવું લાગી રહ્યું છે કે ચરોતર પંથકની અંદર ક્યાંક થોડા પ્રમાણની અંદર જે ઠંડી છે જે ઠંડક છે તે અનુભવાઈ રહી છે. આણંદ વિદ્યાનગરમાં પણ વરસાદ છે, અત્યારે જે વરસાદ તે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. પાંચ જ મિનિટ જેટલો જે વરસાદ છે તે વરસાદ ખાબક્યો હતો, અને ચારે તરફ અત્યારે પાણી પાણી જેવી જે સ્થિતિ છે તે સ્થિતિ સર્જાઈ ગઈ છે. ખરેખર આપણી સાથે અત્યારે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી 122થી પણ વધુ લોકો જે છે અત્યારે લાઈવની અંદર જોડાઈ ગયા છે. અત્યારે તમે જુઓ છો કે વાતાવરણની અંદર પણ અત્યારે ઠંડા જેવો જે અહેસાસ થઈ રહ્યો છે, અને આ જે વાદળો છે તે વાદળો ખુલ્લા થઈ ગયા છે, અને સૂર્યદેવે પણ અત્યારે આકાશ ખુલ્લા થઈ ગયા છે. સૂર્યદેવ પણ અત્યારે સરસ મજાના અત્યારે દેખાઈ રહ્યા છે. થોડા સમય પહેલાં ચારે તરફ કહેવાય છે કે આકાશની અંદર પણ કાળા ડબાંગ જેવા જે વાદળો હતા તે વાદળો ઘેરાઈ ગયા હતા અને લાગી રહ્યું હતું, કારણ કે અચાનક જ જે આકાશની અંદર વરસાદની પહેલાં જે વાદળો ગાજતા હોય છે એ ગાજતા હતા, અને તેને ત્યારબાદ અચાનક જ જે વરસાદ છે વરસાદ ખાબક્યો છે. આણંદ બાકરોલની અંદર પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે, કોમેન્ટના માધ્યમથી જોડાઈ ગયા અને જે દર્શક મિત્રો છે તે આપણે કહી રહ્યા છે. ચિકોદરાની અંદર અત્યારે વરસાદ ચાલુ છે, સૌથી મોટા મહત્ત્વના સમાચાર આવ્યા છે કે ચિકોદરાની અંદર વરસાદ ચાલુ છે. પરંતુ જો વિદ્યાનગરની વાત કરવામાં આવે તો વિદ્યાનગરની અંદર અત્યારે સંપૂર્ણ રીતે જે વરસાદ જે છે તે વરસાદ બંધ થઈ ગયો છે. લોકોને પણ અચાનક આ વરસાદ માવઠું પડવાને કારણે બીમારી પણ
પડી શકે છે, શરદી ઉધરસ જેવી જે બીમારી હોય છે તેઓ પણ બીમારી પડે છે. કારણ કે અત્યારનો સમય એટલે કહી શકાય છે કે ઉનાળાનો સમય હોય છે, અને છેલ્લા 3-4 દિવસથી ચરોતરની જો વાત કરવામાં આવે તો ચરોતરની અંદર 41 ટેમ્પરેચર જેટલું જે ગરમીનું જે પ્રમાણ છે તે પ્રમાણે નોંધાતું આવ્યું છે. અને ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલના દિવસે જ 41.7 જેટલું જે ગરમીનું જે પ્રમાણ છે તે પ્રમાણે નોંધાણું હતું. અને અચાનક જ વાતાવરણની અંદર પલટો આવતા સવારના સમયે 9 વાગ્યાની આસપાસ ચરોતર પંથકની અંદર ક્યાં અનેક ચરોતર પંથકના અનેક વિસ્તારોની જો વાત કરવામાં આવે તો આણંદ છે, વિદ્યાનગર છે, બાકરોલ છે, ચિકોદરા છે, તારાપુર જેવા નાના મોટા વિસ્તારોની અંદર જે વરસાદ જે છે તે 5-10 મિનિટ જેટલો જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો. તેને લઈને વાતાવરણની અંદર જે ઠંડકનો જે અહેસાસ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલ રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ.